નારાયણ સરોવરના પોલીસ વિભાગે ભુજના યુવાનને ખોટા કેસમાં ફસાવી માર માર્યો છે તેવા આક્ષેપ યુવાનના પિતાએ કર્યા છે અને એસપી સમક્ષ રજૂઆત કરી છે. નારાયણ સરોવર પોલીસે ભુજમાં ભણતા પોતાના 22 વર્ષીય પુત્ર અને તેના મિત્રોને જુગારના ખોટા કેસમાં ફસાવી ઢોર માર્યા હોવાની રજૂઆત નલિયાના એક આરોપીના પિતાએ એસપી સહિત અધિકારીઓને કરી છે. નલિયાના રહીશ મહાવીરસિંહ જાડેજાએ એસપી સહિતના અધિકારીઓને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે શ્રાવણ માસ હોય ગત 26 ઓગસ્ટે તેમનો પુત્ર કુલદીપસિંહ તેના 10 મિત્રો સાથે મોટરસાઇકલ પર નીકળી નારાયણ સરોવરમાં રુદ્રી કરવા માટે ગયો હતો. દરમિયાન રસ્તામાં નારાયણ સરોવર પોલીસ મથકના 2 જવાનોએ તેમને અટકાવી વાહનોના કાગડિયા મુદ્દે વાંધો ઉઠાવી 5,000 રૂપિયાની માંગણી કરી હતી. નાણાં ના આપતા બંને પોલીસવાળાઓએ તેમને જવા દીધા હતા. બાદમાં તે બાબતનો ખાર રાખી બીજા દિવસે વહેલી પરોઢે બંને પોલીસ જવાનોએ અન્ય જવાનોને સાથે રાખી નારાયણ સરોવર અતિથિગૃહમાં દરોડો પાડ્યો હતો. તેમનો પુત્ર અન્ય મિત્ર સાથે પ્રાંગણમાં વાતો કરતો હતો તે સમયે તેમણે તેને ઝડપી પાડ્યો હતો. બાદમાં તેના અન્ય મિત્રોને પણ ત્યાંથી પકડી પોલીસનો કાફલો તમામને પોલીસ મથકે લઈ આવ્યો હતો, જ્યાં નારાયણ સરોવરના પીએસઆઈ સહિતના જવાનોએ આ યુવકને ઢોર મારી તેમના પર જુગારનો ખોટો કેસ કર્યો હતો. જો કે એક યુવકના વાલીએ પોલીસને નાણાં આપતા તેને જવા દેવાયો હતો. સમગ્ર બનાવ નારાયણ સરોવરના અતિથિગૃહ અને પોલીસ મથકના સીસીટીવીમાં કેદ હોવાનું જણાવી મહાવીરસિંહે ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવા માટે માંગ કરી છે. ઢોરમારના કારણે તેમના પુત્ર અને મિત્રોને વિવિધ હોસ્પિટલમાં સારવાર પણ લેવી પડી હતી. તેમના પુત્ર સહિતના મિત્રો અભ્યાસ કરે છે અને આ ઘટનાથી તેમના માનસ પર ખોટી અસર પડી હોવાનું તેમણે જણાવ્યું છે. બનાવ સંદર્ભે તેમણે દયાપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેમની ફરિયાદ ના નોંધતા તેમણે કોર્ટનો આશ્રય લીધો હોવાનું જણાવ્યું છે. એ રીતે એક પિતાએ પુત્રને પોલીસે માર માર્યો હોવાની રજૂઆત કરી છે. હવે સત્ય શોધવાનું કામ ઉચ્ચ અધિકારીઓનું રહે છે. મોટા યક્ષ શ્રી યક્ષ બહુતેરા નખત્રાણા તાલુકાના કકરપીઠ મોટા યક્ષ ગામે મેળાનું આયોજન તારીખ 23/9/2018 થી તારીખ 26/9/2018 સુધી મેળો યોજવામાં આવશે. તો આ મેળાનો લાભ લેવા જાહેર જનતાને હાર્દિક આમંત્રણ છે. મેળા માટે પ્લોટોની ફાળવણી તારીખ 8/9/2018 મનોરંજન પ્લોટ જાહેર હરાજી, જેમાં સર્કસ, જાદુગર, મોતના કૂવા, ચકડોળ વગેરે જાહેર હરાજી ડિપોઝિટ ભરવા માટે સમય સવારે 10 થી 11 કલાકનો રહેશે. તારીખ 11/9/2018 ઠંડા પીણા, ખાણીપીણી, શેરડી હાઉસ, લોજ, હોટલ વગેરે. તારીખ 12/9/2018 કટલેરી, રમકડા, ફળ, ફ્રૂટ વગેરે. મેળાની ટૂંકી રૂપરેખા તારીખ 23/9/2018 સવારે 9 કલાકે ભીખુ ઋષિ તળેટી મધ્યે ધ્વજારોહણ, ત્યારબાદ મોટા યક્ષ દાદાના મંદિરે નિશાન ધ્વજા ચડાવવામાં આવશે. સવારે 11 કલાકે રાજકીય સામાજિક મહાનુભાવના વરદ હસ્તે મેળો ખુલ્લો મૂકવામાં આવશે. રાત્રે 10 કલાકે કચ્છ સૌરાષ્ટ્રના નામાંકિત ભજનિક કલાકારો દ્વારા ભવ્ય સંતવાણી યોજાશે. તારીખ 24/9/2018 યક્ષ દાદાના મંદિરે સવારે આજુબાજુના ગામો તથા ભક્તજનો દ્વારા પહેડી થાળ ચડાવવામાં આવશે. રાત્રે 9 કલાકે રામદેવ પીરનું આખ્યાન ભક્તો દ્વારા ગૌ સેવાના લાભાર્થે યોજવામાં આવશે. તારીખ 25/9/2018 કચ્છ સૌરાષ્ટ્રના પ્રખ્યાત મલીઓ દ્વારા બખમલાકડો યોજાશે. તારીખ 26/9/2018 સાંજે 6 કલાકે મેળાની પૂર્ણાહુતિ તેમજ ગ્રામ પંચાયત ભોવા પરિવાર તેમજ મેળામાં આપતી સહયોગી સંસ્થાઓ દ્વારા સ્નેહ મિલન. નિમંત્રક મેળા સમિતિ અધ્યક્ષ ધીરજલાલ રામજી પટેલ, સરપંચ શ્રી પટેલ કમળાબેન ધીરજલાલ, ઉપસરપંચ શ્રી પચાણ ચામસી મહેશ્વરી, તલાટી દેવેન્દ્રભાઈ ઠાકોર, શ્રી રતનભાઈ વાઘા ભોવા, પૂજારી શ્રી મોટા યક્ષ દાદા મંદિર, શ્રી મોટા યક્ષ સમસ્ત ભોવા પરિવાર તથા મોટા યક્ષ ટ્રસ્ટી પરિવાર તેમજ શ્રી સાયરા યક્ષ જૂથ ગ્રામ પંચાયત પરિવાર.